तो बोटादना झेरी दारूकांडना असरग्रस्तोने भावनगर खसेड़वामां आव्या छे। 9 जेटला गंभीर असरग्रस्तोने भावनगरनी सरटी हॉस्पिटल खसेड़ाया छे। हॉस्पिटलमां असरग्रस्तोनी तात्कालिक सारवार शरू थई छे। 9 जेवा लोको छे के जेने हॉस्पिटल खसेड़वामां आव्या। 10 લોકોના મોતની ખબર પણ સામે આવી રહી છે અને જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ નુકસાન અને મૃતકાંક વધી રહ્યા છે। અનેક લોકોમાં લક્ષણો પણ જોવા મળી રહ્યા છે જેમને સારવાર આપવામાં આવી રહી છે। બોટાદ જિલ્લાના રોજિત ગામે જે કેફી દ્રવ્ય પીવાથી એવું કહેવામાં આવે છે કે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દેશી દારૂ પીવાથી આ તમામ લોકોને અસર થઈ છે અને અત્યારે જે બોટાદની અંદર જે અસર થઈ હતી તે તમામ લોકોને બોટાદ રોજિત ગામે જે અસર થઈ હતી પીવાથી તેમાંથી મોટાભાગના લોકોને બોટાદ સારવાર માટે ખસેડાયા હતા, જેમાંથી અત્યારે 9 લોકોને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। અત્યારે આપ જોઈ શકો છો જે અત્યારે ભાવનગરના જે સરટી હોસ્પિટલ ખાતે જે ઇમરજન્સી વિભાગ છે તેની અંદર 9 લોકો જુદા જુદી બેડ ઉપર અત્યારે સારવાર લઈ રહ્યા છે। તાત્કાલિક સારવાર અહીંની ભાવનગરની જે ડોક્ટર ટીમ છે તેને તત્કાલમાં અત્યારે અહીંયા સ્ટેન્ડબાય રખાઈ હતી અને જો અહીંયા ભાવનગરમાં બોટાદની અંદર જે અસરગ્રસ્તો હતા તેને વધારે ગંભીર હાલત ઊભી થાય તો તેને ભાવનગર ખસેડવા અને અત્યારે ભાવનગર ખસેડી દેવામાં આવ્યા છે અને અત્યારે સારવાર શરૂ કરી દેવામાં આવી છે। આ રોજિત ગામની જે ઘટના છે તે ઘટનાને લઈને એવું અત્યારે જે કહી શકાય કે આ લઠ્ઠાકાંડની પણ આશંકા છે અને આ લોકો પાસેથી પણ જાણવા મળી પ્રયત્ન કરશું। તમે ક્યારે શું પીધું હતું? ક્યારે શું પીધું હતું? આ પીવાથી થયું છે? ક્યારે ઘટના? તમારી તબિયત ક્યારે લથડી? આપણી કઈ લખડી નહીં હતા, આ બધાને આવું થયું છે, બરોબર છે? એટલે આપણને એક એક વસ્તુનો એમ છે કે ભાઈ આપણે બી આ વસ્તુ કરેલી છે એટલે આપણે આ સારવાર કરાવી પડે આપણે। એટલે ક્યાં દેશી દારૂ પીધો તો શું પીધું હતું? દેશી દારૂ જ છે ને, એટલે એટલા બધાને આવી પ્રોબ્લેમ થઈ, બધાને જાણવા મળ્યું એટલા માટે આપણે સારવાર કરાવી। અચ્છા, અને કેટલા લોકોના તમારા કોઈ સાથીના મોત થયા છે? અમારા ઘરના 3 થયા છે ને, મારા ફૂઈન છોકરાના, અમારા કાકાના છોકરાના, મારા પપ્પા પોતે। અને આ પીવાથી થયું છે? હવે એ તો રામ જાણે, એવું તો આપણે તો એવું એવું કન્ફર્મ તો નહીં કહી શકતા ને। જે અસરગ્રસ્ત છે જેમની હાલત અત્યારે સારવાર લઈ રહ્યા છે ગંભીર છે તે પોતે કહી રહ્યા છે કે ગઈકાલે રાત્રે તેમણે આ દેશી દારૂ પીધો હતો અને દેશી દારૂ પીધા બાદ અનેક લોકોને અસર થઈ હતી, તેમના પરિવારના 3 લોકોના મોત થઈ ચૂક્યા છે અને અત્યારે તેમને પણ એમને સાથે વાત કરતા સાબિત થાય છે કે અત્યારે પણ આટલા કલાકો વહી ગયા આમ છતાં તે સભાન અવસ્થામાં નથી। અત્યારે ભાવનગરની મેડિકલ જે સરટી હોસ્પિટલની ટીમ છે તે તત્કાલ અત્યારે પ્રયત્ન કરી રહી છે કે કોઈ પણ સંજોગે આ લોકોને બચાવી શકાય। આપ જોઈ શકો છો એક વ્યક્તિની હાલત તો અતિશય ગંભીર છે, જોઈ શકાય છે કે એમને કોઈ પ્રકારની સભાનતા નથી અને આવા જે લોકો છે તેની શું હાલત થશે તે બહુ મોટો ચિંતાનો પ્રશ્ન છે। ત્યારે લોકોને સારવાર અપાઈ રહી છે અને કોઈ પણ સંજોગોએ આજે 9 લોકોને જે ગંભીર સ્થિતિ છે તેમને લવાયા છે, તેમને બચાવવા માટેના ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે પ્રયત્નો શરૂ છે। અજીત ગઢવી, TV9 ભાવનગર।